શબ્દોના ફૂલોથી માન્ય મુખ્યમંત્રી અને મહેમાનોને આવકારવા માટે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય ભારત માતા કે ભારત માતા કે અલ્યા ભાઈ આજે સાહેબ આપણી વચ્ચે હોય અને બાલા બહુચર આપણે પવિત્ર ધામમાં હોય અને ભારત માતાની જે આવી ઢીલી ઢીલી આખા બહુચરાજી ગામમાં સંભળાવી જોઈએ કે આજે સાહેબ આવ્યા છે અને અહીંયા ભાજપનું ક્ષત્રિય અને ઠાકોર સમાજનું સંમેલન છે આજના આ બાલા બહુચર ત્રિપુરા સુંદરી માં બહુચરના પવિત્ર ધામમાં આજે જ્યારે

સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે આપણા પ્રદેશના મહામંત્રી આપણા બહુચરાજીના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન સુખાજીભાઈ ઠાકોર પૂર્વ સાંસદ શ્રી નટુજી ઠાકોર કટોસણ દરબાર સ્ટેટના શ્રી ધર્મપાલસિંહજી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અંબાલાલભાઈ પૂર્વ સાંસદ શ્રી જીવાભાઈ પટેલ મારી સાથે કામ કરતા ટીમમાં ત્રણેય મહામંત્રી શ્રી ડોક્ટર જેધરી બગાજી ઠાકોર અને મહેશભાઈ પટેલ આ પ્રસંગે અહીંયા જે તાલુકા ત્રણેય તાલુકા એટલે મહેસાણા તાલુકો બહુચરાજી તાલુકો અને જોટાણા તાલુકાનું ત્રણેય પ્રમુખો મહામંત્રી શ્રીઓ અને સંગઠનના સૌ પદાધિકારી અને મારા આ હજારો કાર્યકર્તા મિત્રોનો વતી હું આપ સૌનું સ્ટેજ ઉપર બેજાયેલા સૌનું સ્વાગત કરું છું સ્વાગત કરું છું સ્વાગત કરું છું સાહેબ આજે આપ બહુચરાજી પધાર્યા છો ત્યારે આ બહુચરાજીની પ્રજા આપનો ખૂબ ખૂબ જેટલો આભાર માને એટલો ઓછો છે છેલ્લા ત્રણ દિવસથી અમે આ કાર્યક્રમમાં વેશ હતા ત્યારે કહેતા હતા કે એક્યાસી પોઈન્ટ એક ફૂટની જે બહુચરાજી મંદિરની ઊંચાઈ વધારી છે એ માટે આપ ખૂબ ખૂબ આપને ખૂબ ખૂબ અભિનંદન બહુચર માત કે બોલો બહુચર માત કે અને સાહેબ જે આપનો બહુચરાજી એરિયાનો ડેવલપમેન્ટ પ્લાન અને મા બાલા બહુચરના મંદિરનું પુનર્નિર્માણ કરવાની જે આપની યોજના અને આપની નેમ અને આપની ધગસ છે માં બહુચર આપના ઉપર આશીર્વાદ સદાય બનાવી રાખે એવી બાલા અમે સૌ અહીંના હાજર અને જિલ્લાના સૌ લોકો પ્રાર્થના કરીએ છીએ આપના ઉપર સદાય આશીર્વાદ રહે અને આપ આ રીતે અહીંયા બાલા બહુચરની સેવા કરવા વારંવાર આવતા રહો એવી લોકોની ખૂબ ખૂબ ઈચ્છા પણ છે બાર મહિને એક વખત તો સાહેબ બધા કહે છે કે રેગ્યુલર આવજો એવી બધાની ઈચ્છા છે અને બધા વારંવાર કહે છે સાહેબ આ વિસ્તારનું આપના દ્વારા જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં મારુતિ કંપની આવી અને મારુતિની જોડે જે એન્સેલરી કંપનીઓ આવી છે એ એના કારણે આ વિસ્તારની જે પ્રગતિ થઈ રહી છે એ માટે આ વિસ્તાર ખૂબ ખુશ છે અને આપને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવે છે ફરીથી આ કાર્યક્રમમાં પધારેલા સૌ લોકો અને સ્ટેજના મહાનુભાવનું સ્વાગત કરું છું સ્વાગત કરું છું સ્વાગત કરું છું આભાર ખૂબ ખૂબ આભાર માન્ય ગિરીશભાઈ સાહેબ આપનો મા બહુચરના આશીર્વાદ અને રાષ્ટ્રને માટે કાર્ય કરનાર ચાર આ વિસ્તારના દીકરા દીકરીઓનું માન્ય મુખ્યમંત્રી ના કમલોથી આપણે અભિવાદન કરીએ છીએ સાહેબ આ વિસ્તારની એક નાનકડી દીકરી ઠાકોર નિર્માબેન એમએ સુધીનો અભ્યાસ કર્યો છે એથ્લેટિક્સમાં આઠસો મીટર પાંચ હજાર મીટર ને દસ હજાર મીટરની ક્રોસ કન્ટ્રી હાફ મેરેથોન કુલ મેરેથોનમાં વર્ષ બે હાજર દસ થી બે હાજર ત્રેવીસ સુધી સતત કાર્યરત છે વર્લ્ડ યુનિવર્સિટીની સ્પર્ધા માટે એથ્લેટિક્સમાં સતત બે વાર ક્વોલિફાય થઈ છે બે હજાર એકવીસ ત્રેવીસમાં અને આજે ગૌરવ ક્ષણે આ દીકરી વર્તમાનમાં ભારત નું પ્રતિનિધિત્વ ચાઇના ખાતે કરું છું આપના પ્રાસંગિક ઉદબોધન માટે તાળીઓની ગુંજ સાથે માન્ય ડોક્ટર સુખાજી માં ના પવિત્ર સ્થાનમાં ઉપસ્થિત એવા જેને ઉપમા આપણે સંત તરીકે આપી શકીએ એવા આપણા સૌના લાડકવાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ આ વિસ્તારમાં ઘણા સમયથી એક સારા ધારાસભ્ય તરીકે રહી અને બહુચાજીની ચિંતા કરી છે એવા હાલના આપણા પ્રદેશના મહામંત્રી પૂર્વ ગૃહમંત્રી અને અમારા સૌના સિનિયર આગેવાન માન્ય રદનીભાઈ સાહેબ અત્યારે ભારતીય જનતા પાર્ટી જેનું સંચાલન સરળ અને એક નાના કાર્યકર સાથે ગભો મિલાવીને વાત કરતા હોય એવા અમારા જિલ્લાના સંગઠનના પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સાહેબ અહીંયા સ્ટેજ ઉપર બિરાજમાન સૌ અમારા સિનિયર આગેવાનોમાં પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ સાહેબ અમારા કટોર સ્ટેટના રાજવી ધર્મ ધર્મપાલસી બાપુ અમારા મહામંત્રી ઉત્તરાણેય જે ચૌધરી સાહેબ બગાજી ઠાકોર સાહેબ મહેશભાઈ સાહેબ પૂર્વ સાંસદ જીવાભાઈ સાહેબ અમારા જ્યાં અહીંયા આપણે આ સભાનું સ્થળ છે ત્યાં દરેક વખતે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ માટે આ જગ્યા ખુલ્લી મૂકેલી છે એવા અમારા મા બહુચંદના ભક્ત ગોગાના ભક્ત અમારા કિરીટભાઈ સાહેબ સૌ સિનિયર આગેવાનો અમારા સમાજના એના પ્રમુખ રામાજી રાજુભા વાઘુભા વિરેન્દ્રસિંહ તાલુકા ડેલિગેટ અમારા તાલુકાના પ્રમુખ શ્રી કેશાભાઈ પ્રજાપતિ અને સ્ટેજ પર બેઠેલા સૌ મહાનુભાવો અને સામે બેઠેલા સૌ વડીલો ભાઈઓ અને બહેનો અહીંયા થોડી આ વિસ્તારની સાહેબ વાત કરી લઉં તો આખો આ વિસ્તાર ચાર જિલ્લાની બોર્ડર લાગે છે અને પાંચ તાલુકા અમદાવાદ પાટણ સુરેન્દ્રનગર અને મહેસાણા મા નું ધામ હોવાથી અહીંયા પચાસ ગામની આજુબાજુની દરરોજ આવન જાવન ચાલુ હોય છે આ એક રણના કાંઠે આવેલો વિસ્તાર છે અને અહીંયા વર્ષમાં વર્ષ દુકાળ પડે એવી પહેલા પરિસ્થિતિ હતી ભારતીય જનતા પાર્ટીના એ વખતના આપણા મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ સાહેબને મુખ્યમંત્રી આપણા આનંદીબેન હતા એમને વિચાર આવ્યો કે ભાઈ આ વિસ્તારમાં દુસ્થાનની પરિસ્થિતિ રોજગારી આખો વિસ્તાર સાહેબ ઓબીસી વિસ્તાર છે તો એમની રોજગારી માટેની કંઈક ચિંતા થઈ અને અહીંયા એક મારુતિ સુઝુકી હીરો હોન્ડા ઉદ્યોગિક હબ બનાવવા માટે એમને વિચાર કર્યો હું સાહેબ આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ ઋણી છીએ કે આપ સૌએ અમારા એક રોજગારી યુવાનો માટે આપી મા બહોનું એક મંદિર પણ આજે એક્યાસી પોઈન્ટ એકની શિખરો સુધી પહોંચાડી અને સર્વાંગી વિકાસ જ્યારે આયોજન આપ સાહેબે કર્યું છે ત્યારે અહીંના સૌ ભક્તો વતી આપનો સાહેબ આભાર માની છે સાથે સાથે સાહેબ એક મારે આ વિસ્તારની થોડીક ચિંતા કરવી જોઈએ કે આખો વિસ્તાર અમારો ઓબીસી સમાજ છે ઠાકોર દરબાર ટોટલી ઓબીસીની ઘણી વસ્તી હોય અહીંયા અમારે ગવર્મેન્ટ સ્કૂલની એટલી જરૂરિયાત છે કે ગવર્મેન્ટમાં અહીંયા સ્કૂલ ન હોવાથી અથવા ઓછી હોવાથી આજુબાજુ શિક્ષણમાં છોકરાઓ અધ વચ્ચેથી છોડી દે બહાર સિટીમાં ભણવા જવા માટે આર્થિક પરિસ્થિતિ હોય નહીં આજે આપે સ્ટેજ પર જોયું મને રદ્દીપી સાહેબ પણ એક દીકરીને ભણાવે છે એવા નાના મોટા હું પણ કામ કરું છું પણ એ વ્યક્તિ ભણાવે એના કરતાં અહીંયા જ જો સારી ગવર્મેન્ટ હાઈસ્કૂલ હોય પાંચથી બાર સુધીની અને દરેક પ્રકારની સાયન્સ અલગ અલગ પ્રકારનો અભ્યાસ કરી શકે એવી જો અહીંયા આપણે ગવર્મેન્ટની સ્કૂલ હોય તો આ વિસ્તારની સાહેબ બહુ લાભ થાય એવો છે છોકરાઓ અત્યારે શિક્ષણમાં એક લેવા માટેની ભૂખ છે એ સાહેબ જરા ચિંતા કરી અને પૂરી કરજો સાથે હવે આપ અહીંયા પધાર્યા છો માં બહુચરની કૃપા આપના ઉપર વર્ષી રહે આપની કૃપા અમારા ઉપર વર્ષી રહે એવી મા બહુચરને પ્રાર્થના સાથે અસ્તુ ભારત માતા કી જાય ખૂબ ખૂબ આભાર માનીએ ભરત સભ્યશ્રી શિકાજી ઠાકોર સાહેબ આપનો આપણું ગૌરવ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદરણીય મહામંત્રી અને પૂર્વ ગૃહમંત્રી આદરણીય શ્રી રતિભાઈ પટેલ સાહેબને તાળીઓની ગુજારો સાથે આવકારીએ છે આપણા પ્રેરક ઉદ્બોધન માટે એકવાર આપણે મા બહુચરનો જોરદાર જયઘોષ ઘોષ છેક પાછળ સુધી મિત્રોને વિનંતી છે કે બે હાથ ઊંચા કરીને હું અહીંથી જય બોલાવું ત્યારે બધા ખૂબ ઊંચા અવાજથી જયકારો કરશે બોલો બહુચર માત કી ભારત માતા કી ધન્યવાદ આજે આપણા બધાની વચ્ચે મા બહુચરના સાનિધ્યમાં મા બહુચરના દર્શનાર્થે આપણા રાજ્યના મૃદુ અને મક્કમ ખૂબ સક્રિયતાથી રાજ્યના વિકાસ માટે જેઓ સતત પરિશ્રમ કરી રહ્યા છે એવા આપણા સૌના આદરણીય મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે અહીંયા પધાર્યા છે ત્યારે હું આપ સૌ વતી આ વિસ્તારના પૂર્વ પ્રતિનિધિ તરીકે સાહેબનું ખૂબ રબદ ઉમળકાથી સ્વાગત કરું છું સાથે સાથે મંચ પર ઉપસ્થિત આપણા ધારાસભ્ય શ્રી સુખાજી જિલ્લાના ખૂબ સક્રિય પ્રમુખ શ્રી ગિરીશભાઈ આપણા બંને પૂર્વ સાંસદો માન્ય નટુજી માન્ય જીવાભાઈ કટોસણ સ્ટેટના રાજવી માન્ય ધર્મપાલસિંહજી ઉપપ્રમુખ શ્રી અંબાલાલભાઈ આપણા મહામંત્રીશ્રીઓ શ્રી ભગાજી ડૉક્ટર દેવ ચૌધરી સાહેબ મહેશભાઈ આ પરિસરનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ એવા આપણા ભાઈ કિરીટભાઈ સૌ મંચ પર ઉપસ્થિત સન્માનીય સૌ આગેવાનો રાજુબાથી લઈને બધા જ પાછળ બધાના નામ આપણે પરિચિત છીએ એટલે બધાના સમયની મર્યાદામાં બોલતો નથી પણ અહીંયા ઉપસ્થિત મંચના સૌ આગેવાનો અને સામે આપ સૌ સન્માનીય વડીલો યુવાન દોસ્તો અને બહેનો મિત્રો સાહેબને આપણે વિનંતી કરી કે સાહેબમાં બહુચરનું મંદિર સંપૂર્ણપણે નવું થવા જઈ રહ્યું છે આપની સરકારના વિકાસની આ જે વાત આપ કરી રહ્યા છો એના આધાર પર અમારો ક્યારનો એ લાંબા સમયથી ચાલતો એક આ પ્રશ્ન હતો આપની સમક્ષ અમે રજૂ કર્યો અમે મંદિરની ઊંચાઈ વધારવાની વાત કરતા હતા આપે આખું મંદિર અમને નવું બની આપ્યું એના માટે આ વિસ્તારના પ્રજાજનો વતી હું આપનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું સાહેબ શક્તિમાં બહુચર જેના સાનિધ્યમાં સમગ્ર ગુજરાત અને દેશના જ્યારે માઈ ભક્તો આવતા હોય ત્યારે આવનારા સમયમાં એક સુંદર પરિસર ફક્ત મંદિર જ નહીં પરંતુ સાહેબે કહ્યું કે મંદિરની સાથે સાથે બહુચરાજી આખા નગરનો વિકાસ થાય એ પ્રકારનો એક ડેવલપમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવો છે અને સાહેબની આ ઈચ્છાને કારણે એ કામ આગામી સમયમાં ખૂબ ઝડપથી શરૂ થશે એના માટે પણ હું સાહેબનો હૃદયપૂર્વકનો આભાર માનું છું ખૂબ વ્યસ્તાની વચ્ચે સાહેબે સમય આપ્યો છે આજે સાહેબ અહીંથી સીધા અન્ય પ્રવાસે જવાના છે પરંતુ આપણી વિનંતીને માન આપીને અમે કહ્યું કે સાહેબ સવારના થોડાક સમયમાં પણ આપ આવી જાઓ તો સાહેબે જે ઉદારતા દાખવી અને મા બહુચરના સાનિધ્યમાં આપણને સૌને મળવા પધારે છે ત્યારે હું સાહેબનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું સાહેબ આ રાજ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિની શરૂઆત કરી આખા રાજ્યમાં વિકાસની વણથંભી વિકાસ જ્યારે યાત્રા ચાલતી હતી ત્યારે અમારા આ બહુચરાજી તાલુકો અને સમગ્ર વિસ્તાર એ ખૂબ પસાત વિસ્તારમાં શક્તિમાં બહુચરના ડેવલપમેન્ટની સાથે સાથે અહીંયા ઉદ્યોગો આવ્યા અને ઉદ્યોગોને આપના અત્યારના વર્તમાન કાર્યકાળમાં પણ આપના તરફથી વધારે અહીંયા ઉદ્યોગો પ્રસ્થાપિત થાય એ પ્રકારનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એના માટે પણ હું સાહેબ આપનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું સાહેબ મારુતિ સુજીકિથી માંડીને અનેક જ્યારે ઉદ્યોગો અહીંયા પ્રસ્થાપિત છે ત્યારે ઉદ્યોગ અને ધર્મની સાથે સાથે આ વિસ્તારને નર્મદાના પાણીનો ખૂબ મોટો લાભ ખેડૂતોને મળી રહ્યો છે અને એના કારણે ખેતી પણ સાહેબ સમૃદ્ધ બની છે હમણાં જ આપણે આપે મોઢેરા મહેસાણા ચાર માર્ગીય રસ્તાનું સાહેબ ઉદઘાટન કર્યું છે આ અમારો બેચરાજીથી મહેસાણા વાયા બલોલનો રસ્તો પણ ખૂબ ઝડપથી આપ ઉદઘાટન કરો એ પ્રકારની દિશામાં જ્યારે વિકાસથી આગળ વધી રહ્યો છે ત્યારે સાહેબ આખા વિસ્તારના વિકાસ માટે સરકાર જે પ્રકારે પ્રયત્નશીલ છે અને અમે જ્યારે જ્યારે આપને આ વિસ્તારના વિકાસ માટે આ વિસ્તારના આગેવાનો સાહિત સહિત મળ્યા છીએ સાહેબ ક્યારે આપે અમને એવું નથી કીધું કે આ કામ અમે લેટ કરીશું આપે તરત જ અમને એવું કીધું છે કે બહુચરાજીના વિકાસ માટે અમે હંમેશા તત્પર છીએ અને એટલા માટે જેમ અંબાજીનો વિકાસ થયો છે મહાકાલી માતાજીની ધજા પાંચસો વર્ષ પછી જો કોઈ જગ્યાએ ફરકવવામાં આવી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈના સાનિધ્યમાં એ કામ થયું છે સોમનાથના મંદિરે નવો આકાર લીધો છે એ જ પ્રકારનું ભવ્ય મંદિર બહુતરાજીનું આવનારા સમયમાં બનશે અને આપણે સૌ એના સાક્ષી બનીને માતાજીના દર્શન કરીશું ત્યારે હું વધારે વાત ન કરતા પુનઃ આ વિસ્તારના વિકાસ માટે જ્યારે રાજ્યના માન્ય શ્રી સતત પ્રયત્નશીલ છે ત્યારે આ અધિક પવિત્ર માસ છે આખા વિસ્તારના સૌ માતાજીના ભાવિક ભક્તો ના વતી હું માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે માન્ય શ્રી સમગ્ર ગુજરાતના વિકાસ માટે આ વિસ્તારના વિકાસ માટે હંમેશા સતત કામ કરી શકે એવી શક્તિ ભક્તિ માતાજીને આપે સાહેબ આમ પણ ખૂબ ધાર્મિક વૃત્તિવાળા અને ધર્મ સાથે જોડાયેલા માણસ છે ત્યારે માતાજીની અપરંપાર શક્તિ અમને પ્રાપ્ત થાય એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અને વિરમું છું ફરી એક વખત આપણે જોરદાર માતાજીનો જયઘોષ કરી અને સાહેબને ખાતરી આપીએ કે આવનારા સમયમાં ગુજરાતના વિકાસ માટે દેશના વિકાસ માટે જે પ્રકારે ગુજરાતની સરકાર અને દેશની સરકાર માન્ય નરેન્દ્રભાઈની સરકાર આ દેશના વિકાસ માટે કામ કરી રહી છે

મૃદુ મક્કમ સરળ અને સનિષ્ઠ મુખ્યમંત્રી સર્વોત્તમ ગુજરાતના પ્રણેતા માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને મા ભારતીના જયનાથ આવકારીએ છીએ આપના પ્રેરણાદાયી ઉદબોધન માટે ભારત માતા કે વંદે પ્રસિદ્ધ યાત્રાધામ બેચરાજી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર जिला श्री गिरीशाई राजगोर पूर्व सांसद श्री नटूभ ठाकुर जिला महामंत्री डॉक्टर जे एफ चौधरी श्री महेश भाई पटेल श्री भगाजी ठाकुर कटोर स्टेटना राजवी श्री धर्मपाल सिंह जी झाला जिला पंचायतना सदस्य श्री ताराबेन ठाकुर श्री वीरेंद्र सिंह श्री भारतीबेन સામાજિક આગેવાન શ્રી રાજેન્દ્રસિંહ દરબાર શ્રી વાઘુભા જાડેજા શ્રી રામાજી ઠાકોર પૂર્વ સાંસદ શ્રી જીવાભાઈ પટેલ સામાજિક આગેવાન શ્રી કિરીટભાઈ પટેલ સમાજના જ સૌ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ સમાજના ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર કેમ શાંત થઈ ગયા છો મેં પૂછ્યું હમણાં કે વરસાદ વરસાદ તો કે મીડિયમ છે પણ ખેતી તો સારી થાય એવી છે વાંધો નહીં આવે પાણી આમ આખા ગુજરાતમાં સારું પડી ગયું છે એટલે આખું વર્ષ આપણે બધાએ શાંતિથી પસાર થઈ જશે ચિંતા ના કરતા હજુ તો શરૂઆત છે હજુ તો ઘણો વરસાદ આવે એની શક્યતા છે પણ આપણે તો માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવું છે ગઈકાલે અમે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે હું તાપીમાં હતો ત્યાં પણ જુઓ અહીંયા આપણે હમણાં જોયું કે સમાજમાંથી દીકરા દીકરીઓ હવે ભણવા તરફ આગળ વધ્યા છે કોઈ ડોક્ટર થાય કોઈ એન્જિનિયર થાય અને દરેકે દરેક ક્ષેત્રે કારણ કે રમતગમત ક્ષેત્રે પણ એટલું જ આગળ વધી રહ્યું છે તો એની અંદર પણ આપણા સમાજના દીકરા દીકરી આગળ વધે ત્યાં હું કાલે જે કહેતો તો ત્યાં આગળ આદિવાસી પટ્ટામાં પણ દીકરા દીકરીઓ ડોક્ટર થયા છે પાયલોટ થયા છે એન્જિનિયર થયા છે ને રમતગમત ક્ષેત્રે ત્યાં પણ દીકરા દીકરીઓ આગળ વધ્યા છે એટલે આપણે સૌને સાથે રાખીને આપણે આગળ વધવું છે અને જી ટ્વેન્ટી અત્યારે જે ચાલી રહ્યું છે એમાં પણ આપણું તો વસુદેવ કુટુંબકમ કે આપણું તો આખું વિશ્વને એક કુટુંબ તરીકે જોઈ અને જ્યારે આપણા આગળ વધતા હોય તો કોઈ પણ પાછળ ન રહી જાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન માન્ય નરેન્દ્રભાઈએ કર્યો છે કે દરેકે દરેક કોઈ પણ સમાજ હોય કોઈ પણ ધર્મ હોય દરેકે દરેક જણ છેવાડાનો માણસ એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યા છે સરકારી યોજનાઓ જે પણ બનાવી એ બધી જ યોજનાઓના પાયામાં જો કોઈ હોય તો એ સામાન્ય માણસ નાનો માણસ છેવાડાનો માણસ એને ધ્યાનમાં રાખી આના બધી યોજનાઓ પણ બનાવવામાં આવી છે ને એનો લાભ તમારા સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન એ ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તાએ કર્યો છે અને એ લાભ તમારા સુધી પહોંચાડી શક્યા છે અને ત્યારે જ માન્ય નરેન્દ્રભાઈએ કીધું કે ભાઈ આપણે જે સરકારી યોજનાઓ જે બની છે તો એને સેચ્યુરેશન પોઈન્ટ સુધી લઈ જવા છે સેચ્યુરેશન પોઈન્ટ એટલે કે જે યોજનાનો જે વ્યક્તિને લાભ મળવા પાત્ર હોય એવા વ્યક્તિઓ શોધી શોધીને એને સો ટકા આ યોજનાનો લાભ મળે એના માટેનો પ્રયત્ન કરવા સેવા કરવી સુશાસન આપવું અને ગરીબોના કલ્યાણ માટે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ હર હંમેશ કામ કરતા રહ્યા છે સેવા અને સુશાસન બંને એકબીજાનો પર્યાય છે સેવા કરવી આપણને ઘણી વખત એમ થાય કે ભાઈ ગામે ગામ માન્ય નરેન્દ્રભાઈએ જે વિકાસ અને વિકાસની રાજનીતિ દેશ અને દુનિયાને બતાડી ત્યારે આપણે છેવાડા સુધી છેલ્લામાં છેલ્લું ગામ જ્યાં હોય ત્યાં દરેકે દરેક સુવિધા હમણાં હું છેવાડાના ગામ તાપી અને નર્મદા જિલ્લાનું જે આપણું બોર્ડર વિલેજ કહેવાય ત્યાં હું ગયો હતો ત્યાં પણ તમે જુઓ તો રોડ રસ્તા હતા જેના ત્યાં મારે રાત રોકાવાનું હતું એ શિક્ષકનું ઘર પણ તમને જે સિટીમાં જે ફેસિલિટી હોય એ ફેસિલિટી સાથેનું ઘર એમણે ત્યાં છેવાડાના ગામમાં બનાવ્યું હતું અને એની અંદર મારે રાતવાસો રહ્યો હતો એટલે ખૂબ સારી રીતે દરેકે દરેક ફેસિલિટી પાયાની જરૂરિયાતો છે એ માન્ય નરેન્દ્રભાઈના અને માર્ગદર્શનમાં છેવાડાના માનવી સુધી રોડ રસ્તા હોય પાણી હોય સુરક્ષા હોય સ્વાસ્થ્ય હોય કે શિક્ષણ દરેકે દરેક જરૂરિયાત પાયાની જરૂરિયાત છેવાડાના માનવી સુધી આપણે પહોંચાડી શક્યા છે હજુ પણ આપણે તો આગળ વધવું છે માન્ય નરેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો છે કે આ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી અને જ્યારે આપણે અમૃત કાળમાં પ્રવેશ્યા છીએ ત્યારે આપણે ભારતે વિકસિત ભારત બનાવવું છે અને વિકસિત ભારત માટે કોઈ જો એની આગેવાની લેવાની હોય કોઈ રાજ્ય તો એ ગુજરાત જ લેવી રહી કારણ કે દરેકે દરેક વખતે ગુજરાતે હંમેશા આગળ રહી અને દેશ અને દુનિયામાં બતાડ્યું છે કે અમે ગુજરાત ગમે તે પરિસ્થિતિમાં આગળ વધવા માટે સક્ષમ અને તૈયાર છે આગળ વધવા માટેની વાત કરીએ એટલે આપણને એમ થાય કે ભાઈ પૈસાનું શું પૈસાનું બજેટનું શું આપણે પંચાણું માં લગભગ અહીંયા બધા ઘણા બધા નેતા સિનિયર બેઠા છે એમને ખબર હશે કે પંચાણું માં બજેટ હશે કેટલાનું દસ હજાર થી બાર હજાર કરોડ નું બજેટ હતું પંચાણું માં આજે સૌથી મોટું બજેટ અત્યાર સુધીનું ત્રણ લાખ કરોડ નું બજેટ ગુજરાત સરકારે આપ્યું છે માન્ય આપ્યુંન્દ્રભાઈએ જે નાણાકીય વ્યવસ્થાપન જે કર્યું છે એનો જે મજબૂત પાયો નાખ્યો છે તો આજે કોવિડ પછી પણ ગુજરાત સરકાર નાણાકીય વ્યવસ્થાપનમાં નંબર વન પોઝિશન ઉપર છે અને જ્યારે આટલી મોટી બજેટની વ્યવસ્થા હોય તો આપણને એમ થાય કે ભાઈ આપણું જે ડેવલપમેન્ટ છે અહીંયાથી સુખાજીએ કીધું હોય માન્ય આપણા રજનીભાઈએ કીધું હોય કે આપણા પ્રમુખશ્રીએ કીધું કે ભાઈ દર વર્ષે અહીંયા આવો પણ હવે એટલું તો શક્ય હશે તો એ કરીશું આપણે આપણે કારણ કે જેટલું ફરતા જઈએ એટલું વધારે ધ્યાન ઉપર આવતું જાય ને ધ્યાન ઉપર આવતું જશે તો એ બધું આગળ સારું થતું જાય કારણ કે પછી શું થાય ઘણી વખતે કે ભાઈ વીઆઈપી ની વિઝિટ હોય એટલે પછી અમુક વસ્તુ તો દેખાડે જ નહીં એટલે પણ આપણે તો ગમે ત્યારે ગમે તે બાજુ થી વચ્ચે થી બહાર નીકળી જઈએ એમ છે કે ભાઈ ચલો આ બાજુ જતા રહીએ કોઈને ખબર જ ના હોય એટલે નાણાકીય વ્યવસ્થાપન પણ આપણી પાસે ખૂબ સારું આ વખતનું બજેટ અત્યાર સુધીમાં સૌથી વધારે ત્રેવીસ ટકાના રાઇસ સાથેનું બજેટ છે ત્રેવીસ ટકાના રાઇસ સાથેનું એટલે નાણાકીય વ્યવસ્થા પણ છે આપણે ખૂબ સારી રીતે વિકાસના કામો કરવા છે એક મેં હું કહેતો હતો કે ભાઈ આજે દરેકે દરેક ગામમાં બધી વ્યવસ્થાઓ જે આપણે ઊભી કરી છે તો ધારો કે સ્વાસ્થ્યની સુવિધા આપણે બધી જગ્યાએ ઊભી કરી હોય પીએસસી સેન્ટર હોય સીએસસી સેન્ટર હોય હોસ્પિટલ હોય બધું જ હોય પણ ડોક્ટરોની ક્યાંક ને ક્યાંક ગુમ પડતી હોય માન્ય નરેન્દ્રભાઈના આવ્યા પછી જે પહેલાં અહીંયા ગુજરાતમાં જે મેડિકલ ડોક્ટરોની જે સીટો હતી એ લગભગ તેરસો પંચોતેર હતી એ આજે વધારીને આપણે લગભગ અડસઠસોથી સાત હજાર સુધી પહોંચાડી છે અને તો જ આ વ્યવસ્થા થાય દરેકે દરેક ક્ષેત્રે આજે આપણે જ્યારે જોઈએ ત્યારે બૂમ પાડતા હોય કે ભાઈ નોકરી નોકરી રોજગારી રોજગારી પણ રોજગારી આજે પણ સૌથી વધુ રોજગારી આપતું કોઈ જો સ્ટેટ હોય તો એ ગુજરાત છે અને એ માન્ય નરેન્દ્રભાઈએ જે વાયબ્રન્ટ થકી ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ માન્ય નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે આજે ગુજરાતમાં આપણે જ્યારે ફોરેનની વાત કરતા હોય ગ્લોબલીની વાત કરતા હોઈએ ત્યારે આજે કોઈને પણ માન્ય નરેન્દ્રભાઈના હિસાબે દરેક જણને એવું છે કે ભાઈ આપણે ઇન્ડિયા સાથે વેપાર રોજગાર વધારવા છે અને જ્યારે વેપાર ધંધા રોજગાર અહીંયા વધારવા છે ભારતમાં તો ભારતમાં આવ્યા પછી કયા સ્ટેટમાં જવું તો આજે પણ સૌથી પહેલું જો સ્ટેટ હોય આમાં તો એ ગુજરાત છે કે ભારતમાં આવ્યા પછી કયા સ્ટેટમાં જવું તે ગુજરાતમાં આવવા તૈયારી બતા કારણ કે અહીંયા ફૂલ ફેસિલિટી દરેકે દરેક જગ્યાએ અહીંયા આગળ તમારે આવે છે સુઝુકી કંપની એને કોઈ તકલીફ નથી પડતી ખૂબ સારી ફેસિલિટી આખી ઇકોસિસ્ટમ છે એ દરેકે દરેક જગ્યાએ ક્યાંય તકલીફ ના પડવાને કારણે આજે ગ્લોબલી પણ અહીંયા આગળ ધંધા રોજગાર ગુજરાતમાં વધ્યા છે રોજગારી વધી છે અને જ્યારે બહુચરાજીની વાત આપણે કરતા હોઈએ તો બહુચરાજી માટે પણ અહીંયાથી કીધું એમ મંદિરની તો આપણે હાઈટ વધારી જ છે પણ સાથે સાથે મંદિરની આજુબાજુનો પરિસર માટે પણ છ્યાસી ફૂટની હાઈટ માતાજીના મંદિરની આપણે કરવા જઈ રહ્યા છીએ સિત્તેર કરોડ રૂપિયા આની અંદર આપણે નાખવાના છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એની સાથે સાથે આજુબાજુનું પણ ડેવલપમેન્ટ સારું થાય એના માટેનો પ્રયત્ન કરવાના છે અત્યારે ગ્લોબલ વોર્મિંગની આપણને બધાને એમ થાય કે ભાઈ આ વરસાદની આખી પેટર્ન બદલાઈ ગઈ છે ગ્લોબલ વોર્મિંગમાંથી જો બહાર નીકળવું હશે તો માન્ય નરેન્દ્રભાઈ અત્યારે એમની એક મિશન લાઈફ મિશન લાઈફના પ્રણેતા એટલે કે આપણી રોજબરોજની જીવનમાં પણ આપણે એક પર્યાવરણપ્રિય રહેવું પડશે અને પર્યાવરણની જાળવણી જો આપણે કરતા રહીશું તો જ એની અંદરથી બહાર નીકળાશે એટલે જ્યાં આગળ વૃક્ષ તો વાવવાનું જ છે આપણે વૃક્ષ જેટલી જગ્યાએ છે આપણે વાવી શકતા હોય એટલું વાવીએ એનું જતન કરીએ સાથે સાથે એ પણ કહે છે માન્ય નરેન્દ્રભાઈ આપણને શીખ આપી છે કે ભાઈ આપણે લાઈટ છે તો લાઇટની બચત કરી શકાય તો પણ એ ગ્લોબલ વોર્મિંગમાં આપણને મદદરૂપ થવાની છે આપણે પાણીની બચત કરીશું તો એ પણ આપણને મદદરૂપ થવાની છે પેટ્રોલનું બચત કરીશું એ પણ આપણને એમાં મદદરૂપ થવાનું છે તો મિશન લાઈફ એટલે આપણી રોજબરોજની લાઈફમાં પણ આપણું જીવન એવું હોવું જોઈએ કે જેથી કરીને આ પર્યાવરણને ક્યાંય નુકસાન ન થાય અને પર્યાવરણ માટે આપણે સૌ આગળ વધી શકીએ આપણે સૌ સાથે મળી અને જે સંકલ્પ કર્યો છે હમણાં આજે આઝાદી કા અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં લોકમાનસ ઉપર અત્યારે પંદરમી ઓગસ્ટ આવે છે એટલે છવાઈ રહ્યો છે ત્યારે આપણને આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકસિત ભારત બનાવવાનો અવસર મળ્યો છે આ માટે સંકલ્પ થવા માટે આદરણીય શ્રીના નેતૃત્વમાં દેશમાં એક કાલથી અભિયાન શરૂ કર્યું છે મારી માટી મારો દેશ અભિયાન જે શરૂ કર્યું છે આ અભિયાન છે દેશના વીર વીરંગાઓનું સન્માન કરવાનું આ અભિયાન છે અમૃતકાળમાં પંચપર્ણને પૂરા કરવાની પ્રતિજ્ઞા લેવાનું આવો આપણે સૌ સાથે મળી આ મારી માટી મારા દેશ અભિયાનને સફળ બનાવીએ રાષ્ટ્ર નિર્માણના યજ્ઞમાં સહભાગી બનીને ભારતીય જનતા પાર્ટીના અદના સૈનિક તરીકે માં ભારતીનું યશોગાન ઘરે ઘરે પહોંચાડીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આહાર મન્ય